हेलो एवरीवन, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 6 ડિસેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. સૌથી પહેલાં તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ તમારે સર્ચ કરવાનું છે સ્ટાર એજ્યુકેશન, એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. શરૂ કરશું આજનો 6 ડિસેમ્બરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ 65મો મહાપરિનિર્વાણ દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? 65મો મહાપરિનિર્વાણ દિવસ છે હાલમાં જ 2021ના રોજ, અને એની ઉજવણી આજે એટલે કે 6 ડિસેમ્બરે કરવામાં આવેલી. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો હાલમાં જ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જે પુણ્યતિથિ છે એને આપણે ઉજવીએ છીએ મહાપરિનિર્વાણ દિવસ તરીકે. ઓકે, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એમની પુણ્યતિથિ ક્યારે છે? 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું અવસાન થયેલું હતું. તો આ 6 ડિસેમ્બરનો દિવસ આપણે ઉજવીએ છીએ મહાપરિનિર્વાણ દિવસ તરીકે. ઓકે, તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને આત્મા મોક્ષને પ્રાપ્ત કરે એટલે એને બૌદ્ધ ધર્મમાં મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો 6 ડિસેમ્બરે 1956ના રોજ જે ભીમરાવ આંબેડકર છે એમનું અવસાન થયેલું, તો એ દિવસને આપણે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આપણને ખબર હોય તો જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે, બરાબર, એમણે કયા ધર્મનો અંગીકાર કરેલો હતો? બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો હતો. 14 ઓક્ટોબર 1956ના રોજ છે મહારાષ્ટ્રના નાગપુર ખાતે એમણે 5 લાખ લોકોની સાપેક્ષે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો હતો, અને એના પછી આશરે 2 મહિનાની અંદર છે એમનું અવસાન થયેલું હતું. તો એમના જે પુણ્યતિથિ છે એમની, એને આપણે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અચ્છા, એમની જે સમાધિ છે એ કયા નામથી ઓળખાય છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એમની સમાધિને આપણે ઓળખીએ છીએ ચૈત્ય ભૂમિ નામથી. ચૈત્ય ભૂમિ નામથી ઓળખીએ છીએ. અને બાકી ક્વેશ્ચન એમ પણ પૂછે કે આ ચૈત્ય ભૂમિ કયા શહેરમાં આવેલી છે? તો મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલી છે. અને મહાપરિનિર્વાણ સ્થળ ક્યાં આવેલું છે એવું પૂછે તો ખાસ યાદ રાખજો, દિલ્હીમાં. તો અહીં ભૂલ ન થઈ જાય. જ્યારે પણ ભીમરાવ આંબેડકરની જે સમાધિ સ્થળ છે એ ક્યાં આવેલું એવું પૂછે તો મોસ્ટ ઓફ ઘણા લોકો દિલ્હી લખીને આવે, ભૂલ કરે અહીંયા. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા મુંબઈ આવશે આન્સર. હાલમાં જ સાયક્લોન જવાદના કારણે ભારતના કયા રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવેલી છે? તો જવાદ જે વાવાઝોડું છે એના કારણે કુલ 3 રાજ્યને એલર્ટ કરાયા છે: ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. તો આન્સર આવશે ઉપરના તમામ. તો હાલમાં જ જવાદ નામનું એક વાવાઝોડું છે એના કારણે અત્યારે 3 રાજ્યને એલર્ટ કરવામાં આવેલા છે. ભારતના 3 રાજ્યમાં એલર્ટ જાહેર કરાય છે: ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. અચ્છા, આ વાવાઝોડાનું નામ કોણે આપેલું છે? આ જવાદ નામનું જે વાવાઝોડું છે એનું નામ આપેલું છે સાઉદી અરબે. કોણે આપેલું છે? સાઉદી અરબે. તો એ પણ યાદ રાખશું. હવે આ વાવાઝોડાનું નામકરણ કઈ રીતે થાય, તો એના માટે અલગથી મેં સેપરેટ વિડીયો પણ બનાવેલો છે આપણી ચેનલ ઉપર છે, પણ છતાં પણ અહીંયા રિવિઝન કરી લઈએ. તમારે સર્ચ કરવાનું પણ જરૂરિયાત નથી. ઓકે, તો અહીંયા તમને બધું રિવિઝન કરાવી દઉં. તો એપ્રિલ 2020માં જે આપણું ભારતીય હવામાન વિભાગ છે, ઇન્ડિયન મેટરનોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એમણે હિન્દ મહાસાગર અને પશ્ચિમ બંગાળની ખાડી તેમજ અરબ સાગર, આ 3 સમુદ્રની અંદર જેટલા પણ વાવાઝોડા આવે છે તો એના માટે કુલ 169 નામ જાહેર કરેલા હતા. કુલ 13 દેશોએ મળી અને 13 નામ જાહેર કર્યા હતા. એટલે 13 ગુણ્યા 13 એટલે કેટલા થાય? 169. બરાબર, એમ થાય 13નો વર્ગ કરો તો ખબર પડી જાય. બરાબર, તો 13 દેશોએ 13 નવા નામ જાહેર કરેલા. એવી રીતે 169 નામ કોણે? ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા. ઓકે, આ 13 દેશોમાં કયા કયા દેશો છે? બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતર, સાઉદી અરબ, શ્રીલંકા, થાઇલેન્ડ અને યુએઈ અને અમન. તો કુલ આટલા 13 દેશો છે જેણે 13 નવા નામ જાહેર કરેલા. એમ કુલ 169 નામ જાહેર થયા છે નવા વાવાઝોડા માટે. હવે એમાંથી ભારતે જે વાવાઝોડાને નામ આપેલા છે એ નામ ખાસ યાદ રાખવાના છે. તો ભારતે જે વાવાઝોડાઓને નામ આપેલા છે, 13 નવા નામ જાહેર કર્યા છે વાવાઝોડા માટે. બરાબર, એમાં એક તો છે ગતિ, બીજું છે તેજ, પછી મુરાસુ, આગ, વ્યોમ, ઝાર, પ્રવાહો, નીર, પ્રબંજન, ઘૂર્ણી, અંબુદ અને જલાદી અને વેગા, તો કુલા 13 નામ છે જાહેર કરેલા છે, ભારત દ્વારા જાહેર કરવામાં આવેલા છે. હવે એમાંથી યુઝ કેટલા થયા છે? ઓનલી એક જ વાવાઝોડું યુઝનું નામ યુઝ થયું છે અત્યારે, ગતિ. ઓકે, તો હવે કઈ રીતે આનું નામકરણ થાય એ પણ સમજી લો. વાવાઝોડા માટે સૌથી પહેલાં લિસ્ટ 1 અત્યારે રનિંગ છે નામકરણ માટે, બરાબર. તો એમાં અત્યારે ભારત તરફથી આ ગતિ નામનું વાવાઝોડાનું નામ છે એ યુઝ થઈ ગયું છે, બરાબર. હજી આપણે લિસ્ટ 2 સુધી પહોંચ્યા જ નથી. અત્યારે આખું માની લો કે સૌથી પહેલાં જે વાવાઝોડું આવ્યું હતું એનું નામ હતું નિસર્ગ, એના પછી ગતિ, એવી રીતે આમ આમ નીચે જતું જવાનું, બરાબર. છેલ્લે તમને યાદ હોય તો મે મહિનામાં તાઉકતે નામનું વાવાઝોડું આવેલું હતું, યાસ નામનું પણ વાવાઝોડું આવેલું હતું, બરાબર. એ પછી ગુલાબ, શાહીન, આ બધા વાવાઝોડા આવી ગયા. અને અત્યારે જે અત્યારે રનિંગ વાવાઝોડું છે એનું નામ છે જવાદ. ઓકે, સાઉદી અરબે આપેલું છે. અને એ પછી હવે જે વાવાઝોડું આવશે, બરાબર, એનું નામ શું હશે? એનું નામ શ્રીલંકાએ આપેલું છે અસાની, બરાબર, અથવા તો અસની, જે નામ પ્રોનાઉન્સિએટ કરો એ અસાની અથવા તો અસની. તો આવી રીતે વાવાઝોડાને નામ અપાતા હોય છે. એના પછી આગળ આગળ જતા જશું, આખું લિસ્ટ 1માં છેલ્લું નામ વપરાઈ જાય એ પછી લિસ્ટ 2નું નામ આપવાનું ચાલુ થાય, બરાબર. તો એવી રીતે પછી લિસ્ટ 1માં પણ એમ ધીમે ધીમે કરીને બધા નામ વપરાઈ જાય, પછી લિસ્ટ 3 આવે, બરાબર. છેલ્લે અહીં સુધી પહોંચીએ ત્યાં પછી પાછું નવા નામ જાહેર કરી દે, બરાબર. તમને એમ થાય અહીં સુધી પહોંચી ગયા પછી પહેલેથી ચાલુ થાય, તો કે ના, નવા નામ જાહેર કરે. પહેલાં 8×8 એમ 64 નામ હતા, એ 64 વપરાઈ ગયા, બરાબર. પછી વાવાઝોડાઓ બહુ આવતા હતા એટલે પછી હવે થોડા ઘણા દેશોની સંખ્યા વધારી દીધી, એવી રીતે 169 નામ નવા જાહેર થયા વાવાઝોડા માટે, બરાબર. તો હવે 2021માં કયા કયા વાવાઝોડા આવેલા એનું એક રિવિઝન કરી લઈએ. તો તાઉતે નામનું વાવાઝોડું આવેલું હતું મે 2021માં. ઓકે, અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તેમજ દીવને ભારે નુકસાની થઈ તે આ વાવાઝોડાને કારણે. અને એનું નામ કોણે આપેલું હતું? તાઉતે નામ આપેલું હતું મ્યાનમારે. એવી જ રીતે યાસ નામનું વાવાઝોડું હતું, એણે ઓડિશામાં ભારે નુકસાન કર્યું હતું અને આ વાવાઝોડાનું નામ આપેલું હતું ઓમાને. એ પછી ગુલાબ નામનું એક વાવાઝોડું આવેલું હતું સપ્ટેમ્બર મહિનામાં, ઓડિશા આંધ્રપ્રદેશને એલર્ટ કરાયા હતા અને એમાં ભારે નુકસાની પણ થઈ હતી ગુલાબના કારણે, અને એ નામ આપેલું હતું પાકિસ્તાને. ત્યારબાદ આવ્યું શાહીન, એના પછી શાહીન વાવાઝોડું પણ ઓક્ટોબરમાં આવેલું હતું અને એના કારણે જે નુકસાની થઈ એ ઓમાન, યુએઈ, પાકિસ્તાન અને ઈરાન આટલા દેશોમાં નુકસાની થઈ હતી અને આ નામ આપેલું હતું કતારે. ચાલો, એ પછી હાલમાં જ વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા છે વુમન ઓફ ધ યર એવોર્ડ 2021થી કોને સન્માનિત કરવામાં આવેલા છે. ગઈકાલે ઓલરેડી આપણે આ ક્વેશ્ચન ક્વિક ન્યૂઝમાં કવર કરેલો હતો, થોડુંક આજે ડિટેલમાં અભ્યાસ કરશું. તો અંજુ બોબી જોર્જ છે એમને આ વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલો છે વર્લ્ડ એથ્લેટિક દ્વારા. તો વર્લ્ડ એથ્લેટિક દ્વારા છે, અહીં તમે જોવો છો, અંજુ બોબી જોર્જને સન્માનિત કરવામાં આવેલો છે. કયા રાજ્યના છે? કેરળના. તો આટલા ક્વેશ્ચન મેઇનલી આવી શકે. બીજું જીપીએસસી માટે થોડુંક અગત્યનું છે આ પોઈન્ટ, એટલા માટે તો થોડુંક ડિટેલમાં એટલા માટે અહીંયા અભ્યાસ કરાવું છું. એમના જે પુરસ્કારો એમને મળેલા છે એ આપણે યાદ રાખીશું. એક તો એમણે વર્લ્ડ એથ્લેટિક્સની અંદર ગોલ્ડ મેડલ મેળવેલો હતો આઈએએફની અંદર 2005માં, બરાબર. ત્યારબાદ 2002માં એમને અર્જુન એવોર્ડ મળેલો, 2003માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મળેલો અને 2004માં પદ્મશ્રી પુરસ્કાર મળેલો. તો આટલી એમની અચીવમેન્ટ છે એ આપણે યાદ રાખશું. હાલમાં જ બાંગ્લાદેશ અને કયા દેશ વચ્ચે કેરેટ નામના યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું. બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચે કેરેટ નામનો યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે, તો ઓપ્શન એ આપણો આન્સર છે, બરાબર. તો જેમ આપણે વિવિધ દેશો સાથે કોર્પેટ યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એવી રીતે અમેરિકા બધા દેશો સાથે કેરેટ યુદ્ધ અભ્યાસ કરે છે. ઓકે, તો કેવા દેશો સાથે કેરેટ યુદ્ધ અભ્યાસ કરે છે? જે આસિયાનના સભ્ય હોય અને એની પાસે નેવી હોય, બરાબર. આસિયાનનો સભ્ય દેશ હોય અને એની પાસે નેવી હોય, તો એવા કુલ 9 દેશો છે જેની સાથે અમેરિકા અભ્યાસ કરે છે. કયા કયા? બાંગ્લાદેશ, બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, શ્રીલંકા અને થાઇલેન્ડ. તો આ કુલ 9 દેશોની સાથે છે અમેરિકા કેરેટ યુદ્ધ અભ્યાસ કરે છે. એમાંથી અત્યારે બાંગ્લાદેશ સાથે કરેલું છે, તો એના વિશે થોડીક માહિતી મેળવીએ. તો એક તો બંને દેશોની નૌસેના વચ્ચે આ યુદ્ધ અભ્યાસ થાય છે, બરાબર. ત્યારબાદ 2021ના રોજ આ યુદ્ધ અભ્યાસનું કેટલામું સંસ્કરણ છે? તો કે 27મું. 2021ના રોજ આ યુદ્ધ અભ્યાસ છે કેરેટ યુદ્ધ અભ્યાસ, એનું 27મું સંસ્કરણ છે. ઓકે, કેરેટનું પૂરું નામ પૂછી શકે તમને તો કોર્પોરેશન અફ્લોટ રિડીનેસ એન્ડ ટ્રેનિંગ, બરાબર. તો આ એનું પૂરું નામ છે, એ ખાસ યાદ રાખશું. અને એનું આયોજન ક્યાં થયું? બંગાળની ખાડીમાં. ઓકે, આ કેરેટ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં થયું એવું પણ પૂછે તો બંગાળની ખાડીમાં થયેલું. અને બાંગ્લાદેશ આ યુદ્ધ અભ્યાસમાં કયા વર્ષથી જોડાયો તો કે 2011થી. 2011થી બાંગ્લાદેશ છે આ યુદ્ધ અભ્યાસની અંદર જોડાયેલો. તો બસ આટલું યાદ રાખવાનું છે. અને એક એક પોઈન્ટ મહત્વના છે. ગીતા ગોપીનાથન એમને કઈ સંસ્થાના નંબર 2 અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો નંબર 2 અધિકારી તરીકે ગીતા ગોપીનાથની નિમણૂક થઈ છે અને સંસ્થાનું નામ છે IMF, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ. તો જોઈ શકો છો ઇમેજમાં ગીતા ગોપીનાથ છે નંબર 2 અધિકારી તરીકે, IMFના નંબર 2 અધિકારી તરીકે એમની નિયુક્તિ કરવામાં આવેલી છે. કોનું સ્થાન લેશે તો કે જ્યોફ્રી આકામોટોનું સ્થાન લેશે. ઓકે, અને બાકી ખબર હોય તમને તો ગીતા ગોપીનાથ છે IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પણ છે, ચીફ ઇકોનોમિસ્ટ કહેવાય અંગ્રેજીમાં, તો એ પણ યાદ રાખજો. ઓકે, તો અત્યારે આ એક ઐતિહાસિક બનાવ બનેલો છે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અને તેના પ્રથમ 2 અગ્રણી સ્થાનો એક મહિલા ધરાવે છે, બરાબર. અને બાકી ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડની વાત કરું તો એની સ્થાપના 27 ડિસેમ્બર 1945માં થયેલી. મુખ્ય મથક એનું અમેરિકાના વોશિંગ્ટન DC છે. 190 દેશો IMFના સભ્યો છે અને એના મેનેજિંગ ડાયરેક્ટર છે ક્રિસ્ટલિના જોર્જિએવા, બરાબર. તો આટલું યાદ રાખશો આમાંથી. ચાલો એ પછીનો ક્વેશ્ચન છે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન ITU અને ડિપાર્ટમેન્ટલ ઓફ ટેલિકોમ્યુનિકેશન એમણે કયા મંત્રાલય સાથે મળી અને જોઈન્ટ સાયબર ડ્રિલ 2021નું આયોજન કરેલું? જોઈન્ટ સાયબર ડ્રિલ 2021નું આયોજન કરેલું કમ્યુનિકેશન મંત્રાલય સાથે મળીને. તો ઓપ્શન B આપણો આન્સર થશે. હાલમાં જ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન અને ડિપાર્ટમેન્ટલ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ બંને મળી કમ્યુનિકેશન મંત્રાલય સાથે મળી અને જોઈન્ટ સાયબર ડ્રિલ 2021નું આયોજન કરેલું. ઓકે, આનો મુખ્ય હેતુ શું છે જોઈન્ટ સાયબર ડ્રિલનો? તો કે ભારતની સાયબર સુરક્ષા તત્પરતાને સુધારવાનો છે અને મુખ્ય ઉદ્દેશ સાથે સાથે એ પણ છે કે દેશની સુરક્ષા અને એને ઘટના પ્રભાવ પ્રતિભાવ ક્ષમતાની અંદર છે સુધારો પણ કરે. ઓકે, બાકી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એનું મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર અને આની સ્થાપના થયેલી હતી 17 મે 1865માં. તો એટલા પોઈન્ટ યાદ રાખશું. ચાલો એ પછીનો પણ ક્વેશ્ચન બહુ જ અગત્યનો, બરાબર. અહીંથી ક્વેશ્ચન કદાચ 100% આવી શકે. અજાજ પટેલ છે એમણે એક જ ઇનિંગમાં 10 વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસિલ કરી છે અને એ વિશ્વના કેટલામાં ખેલાડી બન્યા કે જેણે આ પ્રકારે એક જ ઇનિંગની અંદર 10 વિકેટ લીધેલી? તો અજાજ પટેલ છે એ વિશ્વના 3જા ખેલાડી છે કે જેમણે આ પ્રકારે એક જ ઇનિંગની અંદર 10 વિકેટ લઈ લીધી, બરાબર. ઇમેજમાં જોવો છો અજાજ પટેલ એક જ ઇનિંગની અંદર 10 વિકેટ મેળવનાર વિશ્વના 3જા ખેલાડી બની ચૂક્યા છે, બરાબર. અત્યારે એમણે કોની વિરુદ્ધ આ સિદ્ધિ હાંસિલ કરી, કયા દેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં આ સિદ્ધિ હાંસિલ કરી? તો કે ન્યુઝીલેન્ડની સામે એક ટેસ્ટ મેચ રમાઈ હતી તો એમાં અજાજ પટેલ છે એમણે આ રેકોર્ડ નોંધાવેલો. મુંબઈની અંદર કઈ લોકેશનમાં રમાણી તો કે મુંબઈમાં. કયા શહેર ખાતે? મુંબઈ ખાતે. તો આ મેચ ટેસ્ટ મેચ છે મુંબઈ ખાતે યોજાઈ હતી. કોના વિરુદ્ધ તો કે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ. એમાં એમણે આ 10 વિકેટ એક જ ઇનિંગમાં લીધી. ઓકે, અને બાકી સૌથી પહેલા એવા કયા ખેલાડી છે કે જેમણે એક જ ઇનિંગની અંદર 10 વિકેટ લીધી? તો સૌથી પહેલા જીમ લેકર જે ઇંગ્લેન્ડના ખેલાડી છે 1956માં એમણે એક જ ઇનિંગની અંદર 10 વિકેટ લીધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં. બીજા ભારતીય ખેલાડી છે, બરાબર, એમનું નામ છે અનિલ કુંબલે અને 1999માં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચમાં એમણે એક જ ઇનિંગમાં 10 વિકેટ લીધેલી, બરાબર. અને અજાજ પટેલ કેટલામાં ભારતીય એવું પૂછે તો બીજા, વિશ્વના કેટલામાં એવું પૂછે તો 3જા, બરાબર. તો આ ખાસ યાદ રાખશું. ચાલો એ પછી આ ક્વિક ન્યૂઝ. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ પ્રકાશિત થયેલા ધ અંબુજા સ્ટોરી એ કોની આત્મકથા છે? અંબુજા સ્ટોરી છે એ નરોત્તમ સેખરિયાની આત્મકથા છે. હાલમાં જ ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ એમણે નાણાકીય વર્ષ 2022 માટે ભારતનો GDP કેટલું રહેવાનું અનુમાન લગાવેલું? તો નાણાકીય વર્ષ 2022 માટે ભારતનો GDP રહેશે 9.4%. આવતીકાલે થોડું ઘણું GDP અત્યાર સુધીમાં જેટલા પણ નવા આંકડા જાહેર થયા છે ત્યાં બધા જ GDPના નવા આંકડાનું રિવિઝન કરાવી દઈશ, તો આવતીકાલનો વિડીયો પણ ધ્યાનથી જોજો. હાલમાં જ કયા દેશે 2030 સુધીમાં બાલ વિવાહને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની જાહેરાત કરી? आ देश में बाल विवाह है संपूर्णपणे 2030 सुधी में समाप्त थी जैसे। आ देश नु नाम है साउथ सुडान। चलो ए पछी हाल में ज भारत ना कया राज्यनी सरकारे जर्मनी ना बावेरियन विश्वविद्यालय साथे समझौती करार कर्या छे? तो हाल में ज कर्नाटक राज्यनी सरकार छे एमणे जर्मनीना बावेरियन विश्वविद्यालय साथे समझौती करार कर्या छे। हाल में ज भारतना कया शहर खाते अखिल भारतीय मराठी साहित्य सम्मेलननुं आयोजन करवामां आव्युं? अखिल भारतीय मराठी साहित्य सम्मेलन आयोजन नासिक खाते थयेलुं। हवे अहींया मराठी साहित्य सम्मेलन छे एटले तमने जे ऑप्शन आपे ने ए बधा महाराष्ट्रना ज आपे, मुंबई आपे, पुणे आपे, नासिक आपे, बराबर। तो आ रीते बधा जे ऑप्शन होय बराबर ए क्याना होय, महाराष्ट्रना ज होय, केम के मराठी भाषा महाराष्ट्रमां ज बोलाय। ओके चालो ए पछी फ्लिपकार्ट और वॉलमार्ट है एमने एमएसएमई ने सपोर्ट करवा माटे भारत ना कया राज्य साथे करार कर्या छे? तो फ्लिपकार्ट और वॉलमार्ट एमने एमएसएमई ने सपोर्ट करवा माटे मध्य प्रदेश साथे करार कर्या छे। अने चलो ए पछीनो क्वेश्चन छे कि हाल में ज चौथा कलाम देवी चट्टोपाध्याय एनआईएफ जेनुं पूरुं नाम थाय न्यू इंडिया फाउंडेशन बुक प्राइज 2021 थी कोने सन्मानित करवामां आवेलुं छे? तो कलाम देवी चट्टोपाध्याय एनआईएफ बुक प्राइज 2021 थी सन्मानित करवामां आवेल छे। दिनियर पटेल ने कई कृति माटे अथवा तो एमना कया पुस्तक माटे एमना सन्मानित करवामां आवेलुं छे? तो के नवरोजी पायोनियर ऑफ इंडियन नेशनलिज्म। ओके तो एमनी आ बुक है एमना माटे एमने आ पुरस्कार मळेलो छे। अने आ बुक प्रसिद्ध कोणे करी एवुं पूछे तो हार्वर्ड युनिवर्सिटीए करेली छे। हालमां ज कया देशे जापान नजीक न्यूक्लियर केपेबल मिसाइल सिस्टम छे ने तैनात करी छे? तो रशियाए हाल में ज जापान नजीक छे, जापानना टापू छे जे रशिया अने जापान वच्चे डिस्प्यूटेड एरिया में आवे, जेम के आपणे जम्मू अने काश्मीरनो थोड़ोक एरिया भारत पाकिस्तान वच्चे डिस्प्यूट में छे, बराबर। तो एवी ज रीते जापान अने रशिया साथे पण आ एक टापू छे जे डिस्प्यूटेड टेरिटरी छे। तो त्या अत्यारे छे रशियाए अत्यारे पोतानी मिसाइल सिस्टम छे अत्यारे तैनात करी दीधी छे जापान नजीक, न्यूक्लियर केपेबल मिसाइल सिस्टम छे। पाछी ताजेतरमां पाकिस्तानना नागरिको छे एमणे कया देशना एक फैक्टरी मैनेजरने जीवतो सळगावी दीधो? तमने एम थतुं हशे के आ फैक्टरी मैनेजर त्याना लोको उपर बहु अत्याचार करतो हशे, पण एवुं नथी, बराबर। आ घटना पाकिस्ताननी अंदर बनेली छे, बराबर। अने मात्र एमनो वाक शुं हतो खबर? આપણે કેમ ન્યૂઝના ભારતની અંદર પણ એડવર્ટાઇઝિંગના પોસ્ટર હોય તો એવું પાકિસ્તાનની અંદર પણ એક પોસ્ટર લાગેલું હશે, એમણે ફાડીને ફેંકી દીધું. હવે એમને ફાડતા પહેલાં એટલી ખબર પણ નહીં હોય કદાચ કે એમાં ઇસ્લામનું કંઈક લખાણ લખેલું છે. ઓકે તો પાકિસ્તાનની અંદર છે ઇસ્લામનું અપમાન કરવું એ એટલો મોટો ગુનો છે કે ત્યાંની કોર્ટ પણ ફાંસીની સજા આપી શકે છે. ઓકે તો કોર્ટમાં પ્રૂફ થાય એ પહેલાં જ ત્યાં ટોળું ભેગું થઈ ગયું અને જસ્ટ બધા બોલવા માંડ્યા કે આમણે ઇસ્લામનું અપમાન કર્યું આમ તેમ, અને પછી ત્યાં મારવા માંડ્યા રસ્તા ઉપર, અને પછી એમને જીવતો સળગાવી દીધો. તો એ વ્યક્તિ ફેક્ટરી મેનેજર છે કયા દેશનો હતો? એ શ્રીલંકાનો હતો, બરાબર. તો આન્સર આવશે શ્રીલંકા. આ ઘટના પાકિસ્તાનની છે. તો બસ વિડીયો અહીંયા સમાપ્ત કરશું. મળશું આવતીકાલે 6 ડિસેમ્બરનો વિડીયો આજે અહીં સમાપ્ત કરીએ. મળશું આવતીકાલે 7મી ડિસેમ્બરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.